હેલો એવરીવન, આજે આપણે બનાવશું ચોકલેટ બરફી। તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી સ્ટાર્ટ કરીએ। કડાઈમાં મેં અડધો કપ જેટલું દૂધ લીધું છે। હવે અંદર એડ કરીશ અડધો કપ જેટલી દળેલી ખાંડ। હવે અંદર એડ કરીશ 1 ટેબલસ્પૂન જેટલું ઘી અને સારી રીતે બધું હલાવી મિક્સ કરી લેશું। મેજરમેન્ટ ફોલો કરીને જ તમારે ચોકલેટ બરફી બનાવવાની છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, સ્લો ફ્લેમ પર જ આપણે બરફીને બનાવવાની છે। હવે અંદર એડ કરીશ 1 કપ જેટલો મિલ્ક પાવડર અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું, જેથી કરી અંદર લમ્સ ન પડી જાય। મિલ્ક પાવડર સેન્સિટિવ હોય છે, માટે ખાસ તમારે એનું ધ્યાન રાખવાનું છે કે જેથી કરી તે નીચે ચોંટી ન જાય। આવી રીતે મિશ્રણ જાડું થાય પછી તમારી અંદર 1 ટેબલસ્પૂન જેટલી બદામ પિસ્તાની કતરણ એડ કરવાની છે અને એને હલાવી મિક્સ કરી લેવાનું છે। મિશ્રણને તમારે માવા જેવું ટેક્સચર લાવવાનું છે। અત્યારે હું 2 લેયરમાં બરફી બનાવવાની છું। એક છે મિલ્ક પાવડરનું લેયર અને બીજી છે ડાર્ક ચોકલેટનું લેયર। હવે અંદર એડ કરીશ 1 ટીસ્પૂન જેટલું કેવડા જળ। જો તમારી પાસે કેવડા જળ ન હોય તો તમે એલાયચી પાવડર અથવા વેનીલા એસેન્સ પણ એડ કરી શકો છો। મિશ્રણ બનીને રેડી થઈ જવા આવ્યું છે। આવી રીતે થિક મિક્સરણ તમારે રેડી કરવાનું છે। હવે મેં પ્લેટને ગ્રીસ કરીને રાખી દીધી છે, તેમાં આપણે મિશ્રણને એડ કરીશું અને બરફી સરસ રીતે પાથરી દઈશું, જેથી કરી બરફીનો શેપ પણ સરસ આવે અને દેખાવ પણ સુંદર લાગે। હવે બરફીને મેં સેટ કરવા રાખી દીધી છે। ચોકલેટને ડબલ બોઇલ કરશું એ માટે તપેલીમાં મેં પાણીને ગરમ કરવા રાખી દીધું હતું અને બીજી તપેલીમાં મેં 1/2 કપ જેટલી ડાર્ક ચોકલેટ લીધી છે। હવે ડાર્ક ચોકલેટને આપણે મેલ્ટ કરીશું। ચોકલેટ મેલ્ટ થઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે બરફી ઉપર ચોકલેટને સ્પ્રેડ કરીશું તો છે ને ટેસ્ટી યમ્મી એવી ચોકલેટ બરફી। જરૂરથી એકવાર બનાવજો અને કેવી બની છે એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો। હવે ચોકલેટ બરફી ઉપર બદામ પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું અને એને અડધો કલાક માટે સેટ કરવા મૂકીશું। બરફી સેટ થઈને રેડી થઈ ગઈ છે। હવે એના પીસીસ કરીશું અને એક પ્લેટમાં સર્વ કરી દઈશું। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો। હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે। બાય બાય।